હોસ્પિટલમાં દાખલ છોટાઉદેપુરના સંખેડા પાસે આવેલ કુંડિયા ગામની આ બાળકીઓ ચોધાર આંસુએ રડી રહી છે. રડવાનું કારણ જણાવતા તેઓ કહે છે કે જ્યારે તેઓ સ્કૂલથી છૂટીને ઘરે પરત ફરતા હતા ત્યારે ખાનગી પિકઅપ વાનમાં કેટલાક યુવાનોએ તેમની છેડતી કરી હતી. આ બાળકીઓના કહેવા પ્રમાણે જ્યારે તેમણે વિરોધ કર્યો છતાં યુવાનોએ તેમની સાથે બળજબરી કરતા એ વાનમાં બેઠેલી 6 બાળકીઓ ચાલુ વાને કૂદી પડી હતી, જેના કારણે ઈજાગ્રસ્ત થયેલી આ બાળકીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બાળકી સગીર હોવાને કારણે તેમની ઓળખ છુપાવી છે. પછી તમે શું કર્યું? છોકરીઓને અને આજે વળી કંઈક પિકઅપ વાળાએ કંઈક ઊભી રાખી બી આવી ગયો. એની અંદર 4-5 છોકરો પિકઅપમાં હતા. એ કંઈક છોકરીઓની છેતરતા અને બધું એવું કરતા હતા, હાથ પકડતા ને એવું કરતા હતા બધા. તો છોકરીઓ ચાલુ વાહનમાંથી કૂદી પડી. સંખેડા તાલુકાના કોસિંદ્રા ગામની શ્રી ટીવી વિદ્યાલયમાં ભણતી આ બાળકીઓ કૂદી પડતા વાનમાં બેઠેલી અન્ય બાળકીઓએ બૂમો પાડવાનું શરૂ કર્યું. બાદમાં આ વાન આગળ જતા પલટી ખાઈ ગઈ હતી. જો કે મામલો પોલીસ મથકે પહોંચતા આરોપી અશ્વિન ભીલની ધરપકડ કરવામાં આવી. પોલીસે કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે. ફરાર આરોપીઓને પોલીસ શોધી રહી છે. હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે. દીકરીના વાલીઓને અમે કાઉન્સેલિંગ કર્યું છે અને એક દીકરી જે ટીમમાં જે સૌથી મોટી ઉંમરની હતી, જે 17 વર્ષની હતી, જેની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે. જે પૈકી સુરેશ આ વાહન ચલાવી રહ્યો હતો અને ખેત મજૂરોને સૌરાષ્ટ્ર પહોંચાડી રહ્યો હતો, તો જે ગાડી પણ એક્સિડન્ટ થયું હતું તેમાં બાકીના આરોપી ભાગી ગયા હતા, જેની પાછળ અમારી પોલીસ ટીમો એમને શોધખોળ કરવા માટે કાર્યરત છે. આરોપીઓને ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવશે અને મજબૂત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાં સ્કૂલ દૂર આવેલી હોય છે તથા બસ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા યોગ્ય ન હોવાને કારણે સ્કૂલમાં જતા બાળકો ખાનગી વાહનોનો ઉપયોગ કરતા હોય છે. આવા સંજોગોમાં વાલીઓને તેમના બાળકોની સુરક્ષાને લઈને ચિંતા સતાવતી હોય છે. તેમાં આવો બનાવ જ્યારે બને ત્યારે તેમની ચિંતા બેવડાય છે.